विद्यार्थी मित्रों नोबल स्कूल ग्रुप और वासुदेव विद्यालय की यूट्यूब चैनल में हूँ आपनु स्वागत करू छु। धोरण पहला में हम अपने ढ सीखवानु छे पेज नंबर 25। केटला पेज नंबर 25 આપણે 10 સુધી શીખી ગયા, તો ચાલો બધા ઢોનો પેજ ખોલો, જુઓ આ પેજ, પેન્સિલ ઇરેઝર પાસે રાખો અને જુઓ અહીંયા ઢોને ટપકા કરેલા છે ને એને ઘાટો કરી નાખો, એટલે ઉપર જે ઢોલ લખેલું છે ને એવું ઢોલ અહીંયા થઈ જશે। ટપકા જોડો, પછી આ કરાવું છું, આમાં જુઓ ઢો ઢ કે સાથે જોડો, ઢની ઢની સાથે જોડો, જે વચ્ચે જે ઢ આપ્યો છે ને એને જે અહીંયા ઢ છે ને એની હારે જોડવાનું છે। તો જુઓ જી આ ઢ છે ના, આ ઢ છે હા, તો ચાલો લીટો ઉડાડી દો, ઢ ને ઢ ની હારે જોડાઈ દો, પછી આ ઢ છે હા તો કરો, આ છે ના આ તો ઈ છે, આ શું છે ઢ તો અડાડી દો લીટો, પછી આ શું છે ટ તો એને પણ અડાડવાનું નથી। તો કેટલા લીટા થયા ગણો જી, 1 2 3 ત્રણ લીટા થયા। પછી જુઓ એના પછી બાજુનો જુઓ, નીચેનો લીલા ખાના વાળું છે ને એમાં જુઓ, ઢ થી જુદા અક્ષર ઉપર ચોકડી મારો, ઢ થી જુદા અક્ષર ઉપર ચોકડી મારો, બરાબર ચોકડી કરો, ઢ ઉપર નહીં કરાય, તો ચલો તો આ ઢ છે હા, આ ઢ છે આ નથી તો ચલો મારી દો, આ પણ નથી લગાવી દો ચોકડી, આ નથી આઠવાડિયામાં ખ છે, આ ખ છે એમાં ચોકડી, ખની માથે ચોકડી અને અહીંયા ધની માથે ચોકડી, તો આ થઈ ગયો એક પ્રશ્નનો જવાબ પૂરો। પછી જુઓ હવે આ બાજુ કરકરિયા વાળી લીટી છે એમાં જો આ કેસરી ખાના વાળા છે ને લાલ લીટી આંકેલી છે એમાં, ચાલો એ કરાવું છું, ઢ શોધો તેના ઉપર રાઉન્ડ બનાવો, ઢ ને ગોતો અને એના ઉપર બિંદુ કરો, રાઉન્ડ કરવાનું છે, જાવ જો આ ઢ છે આના જેવો છે, જુઓ જી તમારે એટલું યાદ રાખવાનું કે શું સૂચના એવી છે, ઘાટો સત્ય છે એ ગોતવાનો હોય છે, તો આવ્યો ઢ મીંડું કરી નાખો ચાલો પેન્સિલથી, પછી આ ઢ છે ના, આ ટ આ ભ ને આ ઢ, ચાલો પાછો ઢ આવ્યો મીંડું કરી નાખો, ઈ ઢ અને ક, તો આ ઢ માંથી કરી નાખો મીંડું, પછી અહીંયા ઢ આવી ગયો છે, જો અહીંયા ઢ માંથી કરો ઠ અને ખ, પછી ગ ધ અને ઢ અહીંયા છેલ્લામાં કરી નાખો, તો અહીંયા આપણે આ પ્રશ્નની અંદર ધ ગોતી લીધા। હવે એના પછી નીચેનો પ્રશ્ન જુઓ, જુઓ ઢ ની નીચે લીટી કરો, આપણે આગળ કરતા ને એવી જ રીતના નાની એવી લીટી કરવાની, આમાં નાના જેવો ઢ ક્યાં, તો પછી આ એવો નાની લીટી કરો, ચાલો ગોતવા માંડો ફટાફટ, હવે તો તમને આવડી ગયું હોવું જોઈએ, મારી બોર ગોતાઈ જવા જોઈએ, ઢ જો અહીંયા બે છે ઢમ ઢમ, અહીંયા બે લીટી કરવાની, શું કરવાનું બે લીટી, જુઓ જે બધી આપણે ઢ ગોતી લીધા ને કે રહી નથી જતો ને ના, તો આવી રીતે આપણે ઢ ની નીચે લીટી કરી, અત્યારે પેલા ધોરણમાં છે એટલે ગુજરાતીમાં સૂચના છે, પણ અક્ષર ઘાટો મેં હિન્દીનો કરી દીધો છે એટલે તમને એ ગોતવામાં સરળતા રહે। હવે એના પછી જુઓ છેલ્લો પ્રશ્ન 25મા પેજનો છેલ્લો પ્રશ્ન, પઢો ઓર લીખો, પઢો એટલે વાંચો અને લખો, તો ચાલો આપણે ઢોને ટપકાવાળા જે ઢો છે ને એને ઘાટા કરીએ, તો તમને ઢો ટપકાવાનો આપ્યો છે ને આનું પરિણામ, ચાલો એને તમે માથી હિન્દીની માત્રા કરો અને ઢોને ઘાટો કરી નાખો, પછી અહીંયા જે ઢો આવ્યો છે એને ઘાટો કરી નાખો, અહીંયા આવ્યો છે એને ઘાટો કરો અને પછી પાછું બે વાર લખો, બે વાર જે લખવાનું છે એ પણ લખીને ઘાટો કરી નાખો, અહીંયા પણ ટપકા આવ્યા છે તમને તો તેમને ઘાટો કરી નાખો અને જે ટપકા આવ્યા છે ને એની લીટી કરી નાખજો એટલે ઘાટું થઈ જાય, આપણો ઢ કેવો સરસ એકદમ ચોખ્ખો ચોખ્ખો દેખાવો જોઈએ, ચેક ચાકો છી કરજો, હું એકદમ ધ્યાન થઈ કરજો, આપણે ઢ બનવાનું નથી ઢ ને ઘૂંટવાનો છે, આપણે કેવું બનવાનું છે હોશિયાર બનવાનું છે, ધીમે ધીમે કરશું અને સાચું કરશું, આપણે આ ઢ અહીંયા લખી લઈને પછી જોવાનું કે અહીંયા જે ઘાટો આપ્યો છે એવો જ મેં અહીંયા કર્યો છે, એવું તમારે તમારી જાતે ચેક કરવાનું અને એવી રીતના આખી આ બે લાઈન પૂરી કરવાની છે આવી રીતના ઢ કરીને, બરાબર, તો અહીંયા આપણે 25મું પેજ
पूर्ण थयु बधाने अहींया सुधीनी स्वा पूरी होवी जोईए अस्तु।